नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायंडा ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आप धोरण 8 में विज्ञान विषय में चेप्टर 2 एटले के सूक्ष्मजीवो मित्र अने शत्रु, तो एना माटेनो मित्रों लेक्चर 7मो छे। तो आ लेक्चर 7मा आपणे मनुष्यमां सूक्ष्मजीवो द्वारा थता रोगो एना विशे आपणे समझवुं छे के मनुष्यमां सूक्ष्मजीवो द्वारा कया कया रोगो थाय छे। एना माटेनो मित्रों अहीं एक चार्ट छे, तो चार्ट आपणे जोईए। शरूआतनुं प्रथम खानुं छे मानव रोग, बीजुं खानुं छे रोगकारक सूक्ष्मजीव, ત્રીજું ખાનું છે ફેલાવાની રીત અને ચોથું છે બચવાના સામાન્ય ઉપાય। બરોબર છે, પહેલું છે રોગ, માનવ રોગ। તો માનવ રોગની અંદર પહેલી આપણે વાત કરવી છે ટ્યુબરક્યુલોસિસ। ટ્યુબરક્યુલોસિસ જેને આપણે કહીએ ટીબી, ટીબી આ એનું શોર્ટ નામ છે, ફૂલ ફોર્મ આ એને ટ્યુબરક્યુલોસિસ કહેવાય છે। તો ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, એનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે? બેક્ટેરિયા છે। ફેલાવાની રીત શું છે? હવા દ્વારા, એટલે આ રોગ કોના દ્વારા ફેલાય છે? હવા દ્વારા। એના માટે રોગકારક સૂક્ષ્મજીવ ટીબી માટેનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે? તો બેક્ટેરિયા છે। ફેલાવાની રીત શું છે? હવા। સાથે મિત્રો બીજો રોગ છે ઓરી, ઓરી એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ છે વાયરસ, અને ફેલાવાની રીત શું છે? તો હવા। આ રોગ કોના દ્વારા ફેલાય છે? હવા દ્વારા ફેલાય છે, જ્યારે એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે? વાયરસ। ત્રીજો રોગ છે અછબડા, અછબડા કે જેને આપણે કહીએ છીએ બાવજી પધાર, દેશી ભાષામાં કહીએ તો આપણે એમ કહીએ છીએ બાવજી પધાર, એવું આપણે કહેતા હોઈએ છીએ। વાસ્તવમાં અછબડા એટલે શું થાય છે? તો શરીર પર જૂના જૂના ફૂલા એ પ્રકારે થતું હોય છે। તો અછબડા એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે? તો વાયરસ છે। ફેલાવાની રીત શું છે? હવા દ્વારા અથવા તો કોઈ સંપર્ક દ્વારા, એના સંપર્કમાં આવીએ, એના કપડાં તમે પહેરો તો એના દ્વારા પણ શું થાય? એનો રૂમાલ જે પણ કંઈ હાથ રૂમાલ જે વાપરેલો છે, એ ટુવાલ વાપરેલો છે, એવું જો તમે ટુવાલ વાપરો તો પણ તમને અછબડા અનુભવ થવાની સંભાવના રહે છે। તો અછબડા એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે? વાયરસ છે, એને ફેલાવાની રીત શું છે? તો હવા અથવા તો સંપર્ક દ્વારા ફેલાય છે। ચોથો રોગ છે પોલિયો, તો પોલિયો તો એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે? તો વાયરસ છે, એની ફેલાવાની રીત શું છે? કાં તો હવા દ્વારા ફેલાય છે, હવા અથવા તો પાણી દ્વારા ફેલાય છે। એવું પોલિયાનું દૂષિતગ્રસ્ત પાણી અથવા તો પોલિયાનું જે રોગીષ્ટ પોલિયો વાળો જે દર્દી હોય એનું તમે પાણી, તમે એઠું પાણી તમે પીઓ તો પણ તમને પોલિયો થવાની સંભાવના રહે છે। તો અહીંયા પોલિયો તેના માટેનો સૂક્ષ્મજીવ વાયરસ છે, ફેલાવાની રીત હવા અથવા તો પાણી દ્વારા ફેલાય છે। ચોથું ખાનું છે બચવાના સામાન્ય ઉપાય। તો આ ચારે રોગ એટલે કે ટીબી, ઓરી, અછબડા અને પોલિયો, તો આ ચારે જે રોગો છે એનામાંથી બચવાનો સામાન્ય ઉપાય શું? તો દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો જોઈએ। જો આવો કોઈ રોગીષ્ટ વ્યક્તિ હોય તો એ રોગી વ્યક્તિને અન્ય સ્વસ્થ વ્યક્તિથી એને અલગ રાખવો જોઈએ। બીજું, દર્દીની વ્યક્તિગત વસ્તુઓ એ પણ અલગ રાખવી જોઈએ। વ્યક્તિગત વસ્તુ એટલે એના કપડા, એના ટુવાલ બરોબર, એનું બ્રશ બરોબર, આથી બીજી બધી વસ્તુ કે જે શું કરવું જોઈએ તો અલગ રાખવી જોઈએ। એવી જો રોગીષ્ટ કોઈ વ્યક્તિ હોય તો એની વસ્તુઓ અલગ રાખવી જોઈએ, અને એનાથી બચવા માટે યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ। જેમ કે તમને ખ્યાલ છે બાળક જન્મે તો 2 વર્ષનું થતું 5 વર્ષનું એ પ્રકારે થાય તો એના માટેની પોલિયોની રસી આપે છે। પછી અછબડા, તો અછબડાથી બચવા માટે પણ એની રસી મુકાઈએ છીએ। ઓરી, તો ઓરીથી બચવા માટે પણ આપણે એની રસી મુકાઈએ છીએ, અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીથી બચવા માટે પણ શું કરીએ છીએ? એની આપણે રસી મુકાઈએ છીએ। તો આ ચાર રોગ એના બચવાના સામાન્ય ઉપાય શું છે? તો દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી દૂર રાખવો જોઈએ, દર્દીની વ્યક્તિગત વસ્તુઓ એ અલગ રાખવી જોઈએ, યોગ્ય ઉંમરે એના માટે શું કરવું જોઈએ? રસી મુકાવવી જોઈએ। બરોબર છે મિત્રો, તો આપણે ચાર રોગ અહીંયા ધ્યાન રાખજો। પહેલો એવો રોગ એવો છે કે જે બેક્ટેરિયા દ્વારા થાય છે, બાકીના 3 એ વાયરસ દ્વારા થાય છે। શોર્ટ કી યાદ રાખજો મિત્રો, પહેલો ટીબી એક એવો રોગ છે જે બેક્ટેરિયા દ્વારા, બાકીના જે 3 ઓરી, અછબડા અને પોલિયો એ વાયરસથી થાય છે। ચલો, ફેલાવાની રીત તો ચારે કોમન, હવા, ચારે ની અંદર ફેલાવાની રીત શું? હવા બરોબર, અને અછબડાની અંદર હવા અથવા તો સંપર્ક, અને પોલિયો એ હવા અથવા તો પાણી। કોમન તમે જો બધા સંપર્ક યાદ ના રહે, પાણી યાદ ના રહે, તો એની ફેલાવાની કોમન રીત તો શું? તો ચારે ની અંદર શું? હવા।
ओके હવે બીજો રોગ છે એના પછી કોલેરા તો કોલેરા તો એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે તો બેક્ટેરિયા છે હવે એની ફેલાવાની રીત તો પાણી અથવા તો ખોરાક એની ફેલાવાની રીત છે ધારો કે દાખલા તરીકે કોઈ કોલેરાગ્રસ્ત અથવા તો કોલેરાગ્રસ્ત કોઈ દર્દી છે તો એનું તમે એઠું પાણી એનો તમે એઠો ખોરાક ખાવ તો પણ તમને કોલેરા થવાની સંભાવના રહે છે તો રોગકારક સૂક્ષ્મજીવ કોલેરા માટેનું શું છે બેક્ટેરિયા છે અને એની ફેલાવાની રીત પાણી અથવા તો ખોરાક દ્વારા શું થાય છે ફેલાય છે પછી છે ટાઇફોઇડ તો ટાઇફોઇડ એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ પણ કોણ છે બેક્ટેરિયા હવે બંનેની અંદર જો કોલેરા અને ટાઇફોઇડ બંને માટેનો રોગકારક સૂક્ષ્મજીવ શું છે સેમ બેક્ટેરિયા છે ટાઇફોઇડ એની ફેલાવાની રીત શું છે પાણી છે દાખલા તરીકે ટાઇફોઇડ જે રોગવાળો કોઈ દર્દી છે એનું પાણી એનું એઠું જે પાણી એ પાણી અન્ય કોઈ સ્વસ્થ વ્યક્તિ જો ભૂલથી પીએ તો અન્ય સ્વસ્થ વ્યક્તિને પણ શું થાય છે તો ટાઇફોઇડ થવાની સંભાવના રહે છે મતલબ ટાઇફોઇડ માટેના જે બેક્ટેરિયા છે એ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે અને પરિણામે જે કંઈ સ્વસ્થ વ્યક્તિ છે એને ટાઇફોઇડનો રોગ થાય છે તો અહીંયા ટાઇફોઇડ એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ છે બેક્ટેરિયા અને ફેલાવાની રીત શું છે પાણી હવે બંનેની અંદર જુઓ ફેલાવાની રીત સેમ છે પાણી બરોબર કદાચ અહીંયા પાણી ના રહેતો અથવા તો ખોરાક પણ કોમન સામાન્ય રીતે બંનેની ફેલાવાની રીત તો શું છે પાણી બંને બચવાનો સામાન્ય ઉપાય શું છે તો વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ એના માટેની સારી ટેવું કેળવવી જોઈએ સારી ટેવું કેળવવી જોઈએ એટલે શું તો રોજબરોજ વ્યવસ્થિત નાહવું જોઈએ રોજ બ્રશ કરવું જોઈએ બહારનો ખોરાક ખાવો જોઈએ નહીં રાંધેલો ગરમ ખોરાક ખાવો જોઈએ બહારની કોઈ ખુલ્લી વસ્તુઓ પડેલી વસ્તુઓ ખાવી જોઈએ નહીં તો વ્યક્તિગત રીતે સ્વચ્છતા રાખવી જોઈએ અને એના માટેની સારી ટેવું કેળવવી જોઈએ સાથે યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો જોઈએ ગરમ અથવા તો તાજો ખોરાક ખાવો જોઈએ બે દિવસ ત્રણ દિવસનો વાસી ખોરાક અથવા તો બહારથી કોઈ વાસી ખોરાક લાવ્યો એવો કોઈ વાસી ખોરાક ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો જોઈએ ઉકાળેલું પાણી પીવું જોઈએ ગરમ પાણી પીવું જોઈએ અને શું કરવું જોઈએ રસી મુકાવવી જોઈએ તો આ એના શું છે વચવાના સામાન્ય ઉપાય તો કોલેરા અને ટાઇફોઇડ એના માટે રોગકારક સૂક્ષ્મજીવ તો બંનેમાં બેક્ટેરિયા બંનેની ફેલાવાની રીત પાણી કોલેરાની અંદર પાણી અથવા તો ખોરાક દ્વારા પણ ફેલાઈ શકે છે બચવાનો સામાન્ય ઉપાય તો વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ એના માટેની સારી ટેવો કેળવવી જોઈએ યોગ્ય રીતે રાંધવામાં આવેલું ખોરાક ખાવો જોઈએ ગરમ તાજો ખોરાક ખાવો જોઈએ ઉકાળેલું પાણી પીવું જોઈએ અને યોગ્ય એના માટેની રસી મુકાવવી જોઈએ બરોબર છે નેક્સ્ટ છે હિપેટાઇટિસ એ તો હિપેટાઇટિસ એ એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે તો વાયરસ છે બરોબર ફેલાવાની રીત શું છે પાણી છે ફેલાવાની રીત એના માટે શું છે પાણી અને એનો બચવાનો સામાન્ય ઉપાય શું છે તો ઉકાળેલું પાણી પીવું જોઈએ અને રસી મુકાવવી જોઈએ તો આ શું છે હિપેટાઇટિસ એ એનો બચવાનો સામાન્ય ઉપાય કે ઉકાળેલું પાણી પીવું જોઈએ અને રસી મુકાવવી જોઈએ હિપેટાઇટિસ એનો રોગકારક સૂક્ષ્મજીવ વાયરસ છે ફેલાવાની રીત શું છે પાણી છે છેલ્લું છે એક મેલેરિયા તો મેલેરિયા એ તમને ખબર છે મચ્છર દ્વારા થાય છે તો મચ્છર એ શું છે તો પ્રજીવ છે તો એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે પ્રજીવ છે કોણ છે પ્રજીવ ફેલાવાની રીત શું છે તો મચ્છર મચ્છર દ્વારા શું થાય મેલેરિયા ફેલાય ધારો કે દાખલા તરીકે કોઈ મેલેરિયા ગ્રસ્ત દર્દી છે અથવા તો કોઈ દર્દી છે એને મચ્છર કરડે છે તો મેલેરિયાનો રોગ થાય છે એ મચ્છર એને કરડી એમાંથી લોહી ચૂસી અન્ય કોઈ સ્વસ્થ વ્યક્તિના શરીર પર જઈને બેસે છે તો મેલેરિયાના જે કીટાણુ છે એના શરીરની અંદર શું કરે છે દાખલ કરે છે પરિણામે અન્ય સ્વસ્થ વ્યક્તિ એને શું થાય છે મેલેરિયાનો રોગ થાય છે તો મેલેરિયા એને ફેલાવાની રીત શું છે મિત્રો તો મચ્છર છે રોગકારક સૂક્ષ્મજીવ પ્રજીવ બચવાનો સામાન્ય ઉપાય તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ તમારે ખાસ કરીને ચોમાસાની ઋતુ જેની અંદર શું થાય તો આજુબાજુ પાણી ભરાયેલું રહે છે મચ્છરનો ઉપદ્રવ વધે છે એટલા માટે આપણે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ મચ્છર ભગાડવા માટેના જે રસાયણો છે એ રસાયણો વાપરવા જોઈએ કીટનાશક દવા છે એનો તમારે છંટકાવ કરવો જોઈએ જો આજુબાજુ તમારે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોય તો યોગ્ય રસાયણો વાપરવા જોઈએ યોગ્ય કીટનાશક જંતુનાશક જે દવાઓ છે એનો છંટકાવ કરવો જોઈએ આજુબાજુ જે ખાબોચિયા પાણીના ભરાઈ રહે છે
એને દૂર કરવા જોઈએ જેથી મચ્છર પ્રજનન કરતા અટકી શકે. બરોબર, તો આ શું છે મેલેરિયાનો બચવાનો ઉપાય કે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, મચ્છર બગાડવા માટેના રસાયણો વાપરવા જોઈએ, કીટનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ, આજુબાજુ જો પાણીના કાબોચિયા ભરાયેલા હોય તેને દૂર કરવા જોઈએ જેથી મચ્છર પ્રજનન કરતા શું થાય અટકી શકે. તો આ આપણે સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો એના માટે ચાર્ટ જોયો. જો અહીંયા મિત્રો આ જે રોગો છે એના માટેની એક શોર્ટ કી છે, ટીબી, પો, આ પોલિયો ને કાલે ટાઇફોઇડ ને હાથે મેળ. જો અહીંયા શોર્ટ ફોર્મ લખી છે ને, ટીબી, પો, આ પોલિયો ને કાલે ટાઇફોઇડ ને હાથે મેળ. ટીબી એટલે ટ્યુબરક્યુલોસિસ, ઓ એટલે ઓરી, આ એટલે અછબડા, પોલિયો એટલે તો પોલિયો, કાલે એટલે કોલેરા, ટાઇફોઇડ એટલે ટાઇફોઇડ, હા એટલે હિપેટાઇટિસ એ, મેલ એટલે મેલેરિયા. તો આ એક શોર્ટ કી તમારે લખવી હોય તો લખી લેજો કે ટીબી, ઓ આ પોલિયો ને કાલે ટાઇફોઇડ ને હાથે મેલ. તો એનાથી બધા રોગો તમને યાદ રહી જશે. બીજું રોગકારક સૂક્ષ્મજીવની અંદર પણ એક શોર્ટ કી, પહેલો રોગ બેક્ટેરિયા દ્વારા, પછી ત્રણ રોગો છે એ વાયરસ દ્વારા, ફરી પાછા બંને બેક્ટેરિયા દ્વારા, ફરી પાછો વાયરસ, અને છેલ્લે આ રોગ જુદો પડે છે પરજીવી. ખ્યાલ આવ્યો? પહેલો રોગ કોના દ્વારા? બેક્ટેરિયા, પછીના ત્રણ વાયરસ, ફરી પાછા બે બેક્ટેરિયા, ફરી પાછો વાયરસ, અને છેલ્લે પરજીવી. ચલો, આ ચારેની અંદર ફેલાવાની રીત કોમન હવા, આ બંને રોગમાં ફેલાવાની રીત કોમન પાણી, અહીં ત્રીજો પણ રોગ છે એ પણ પાણી, પણ અહીંયા છેલ્લો મેલેરિયા છે એ મચ્છર દ્વારા. મફ ફોર મફ, એટલે મેલેરિયા કોના દ્વારા? તો મચ્છર દ્વારા ફેલાય. ઓકે ઓકે, તો અને આ બચવાનો સામાન્ય ઉપાય છે, બચવાના સામાન્ય ઉપાય તમે તૈયાર કરી દેજો. બરોબર, તો આપણે સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગ સામાન્ય રોગો એકવાર નજર માં લઈએ. ટીબી, એના રોગકારક સૂક્ષ્મજીવ બેક્ટેરિયા, ફેલાવાની રીત હવા. ઓરી, રોગકારક સૂક્ષ્મજીવ વાયરસ, ફેલાવાની રીત હવા. અછબડા, રોગકારક સૂક્ષ્મજીવ વાયરસ, ફેલાવાની રીત હવા અથવા સંપર્ક. પોલિયો, રોગકારક સૂક્ષ્મજીવ વાયરસ, ફેલાવાની રીત હવા અથવા તો પાણી. બચવાનો સામાન્ય ઉપાય, તો દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી દૂર રાખવી જોઈએ, દર્દીની વસ્તુઓ અલગ રાખવી જોઈએ, અને યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ. ચલો નેક્સ્ટ, કોલેરા અને ટાઇફોઇડ. તો કોલેરા અને ટાઇફોઇડ રોગકારક સૂક્ષ્મજીવ, તો બંનેની અંદર બેક્ટેરિયા, રોગકારક સૂક્ષ્મજીવ સેમ, બંનેની અંદર ફેલાવાની રીત સરખી પાણી. બચવાનો સામાન્ય ઉપાય, તો વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ, એના માટે સારી રીતે ઉકેળવી જોઈએ, રાંધવામાં આવેલું યોગ્ય રીતે રાંધવામાં આવેલું ખોરાક ખાવું જોઈએ, ઉકાળેલું પાણી પીવું, રસી મુકાવવી જોઈએ. નેક્સ્ટ, હિપેટાઇટિસ એ, તો એના માટેનો રોગકારક સૂક્ષ્મજીવ વાયરસ, ફેલાવાની રીત પાણી, બચવાનો સામાન્ય ઉપાય ઉકાળેલું પાણી પીવું, રસી મુકાવવી. નેક્સ્ટ, મેલેરિયા, મેલેરિયા માટે રોગકારક સૂક્ષ્મજીવ પરજીવી, ફેલાવાની રીત મચ્છર, બચવાનો સામાન્ય ઉપાય મચ્છરદારીનો ઉપયોગ કરવો જોઈએ, મચ્છર પગાડવાના રસાયણો વાપરવા જોઈએ, કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ, આજુબાજુ ભરેલા પાણીને દૂર કરવું જોઈએ જેથી મચ્છરનો ઉપદ્રવ વધે, પ્રજનન કરતા અટકી શકાય. ઓકે, તો આપણે સૂક્ષ્મજીવો દ્વારા થતા સામાન્ય રોગો એના વિશેનો આપણે ચાર્ટ સમજ્યા. શોર્ટ ફોર્મ લખી લેજો, ખાસ યાદ રહેશે તમને, બધા રોગો યાદ રહી જશે, શોર્ટ ફોર્મ લખી લેજો. ઓકે, અને આ જે કોઠું છે પેજ નંબર 21 પર તમને આપેલું છે, એકવાર અંદરથી પણ તમે નજર કરી લેજો, વાંચી લેજો, અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે મળીશું. અસ્તુ.